नमस्कार मित्रों, વિડિયો માં તમારું સ્વાગત છે। આવી પહેલીવાર એક દુર્ઘટના બની છે જ્યારે અમેરિકાના એક ડેરી ફાર્મમાં મશીનમાં ખામી આવવાને કારણે 18000 ગાયને જ્યારે મોત થયા છે ત્યારે આ સૌથી મોટી દુર્ઘટના બની છે। જ્યારે અમેરિકાના ટેક્સમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18000 ગાયના મોત થયા છે। જ્યારે અમેરિકાના કોઈ પણ રાજ્યમાં આવી પહેલીવાર ઘટના મોટી ઘટી છે। જ્યારે અમેરિકાના એક ડેરી ફાર્મમાં 18000 જેટલી ગાયોના મોત થઈ ગયા છે। જ્યારે અમેરિકાના કોઈ પણ રાજ્યમાં આવી ક્યારેક ઘટના બની હતી જ્યારે ડિમેજ શહેરમાં સાઉથ કોર્પ ડેરીમાં મશીનમાં ખામી આવવાને કારણે વિસ્ફોટ થયો હતો। આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે। જ્યારે કોન્ટ્રોકોલમાં પોલીસ જણાવ્યું છે કે આ ઘટના 11 એપ્રિલે બની હતી અને પોલીસ સવારે લગભગ 7 વાગ્યા જેટલે આ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડે તેમની ઘટનાસ્થળે જઈ જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ત્યાં પછી ફાર્મમાં ફસાયેલી એક વ્યક્તિને પણ બચાવી લીધી હતી અને તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। જ્યારે આ દુર્ઘટનામાં ફાર્મમાં હાજર કેટલીક ગાયોને પણ બચાવી પણ લેવામાં આવી છે। આ 18000 ગાયોના મોત થયા ત્યારે આ દુર્ઘટના મશીનના ઓવરહીટ થવાને કારણે થઈ હતી અને વધુ પડકા ઉપયોગને કારણે આ મશીન વધુ ગરમ થઈ ગયું તેથી આ દુર્ઘટના ઘટી હતી। અને બીજું પણ જણાવે છે કે મિથેન ગેસ બહાર આવ્યો લાગ્યો અને જેના કારણે કદાચ વિસ્ફોટ થયો હશે અને ગાયો ત્યાં રાખવામાં આવેલ ચારામાં આગ લાગી હતી। જ્યારે કાઉન્ટરે જણાવ્યું છે કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ગાયોના દૂધ કાઢવા માટે તેમને વાડામાં બાંધવામાં આવી હતી। તો મિત્રો, અમેરિકામાં 18000 ગાયોના મોત થઈ ગયા છે ત્યારે ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં તમારું શું કહેવું છે? ગાયોના આત્માને શાંતિ મળે તે માટે તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો।